ಅದು ಅಸಹ್ಯ ಸ್ರಾವ ಕೈಗಿದ್ದು ಬೇಜಾರಾಗಿ ಬಂತೆ ಮುಟ್ಟಿದೆ ಮೈಕ್ ಅಂದ್ರೆ ಮಾಮರ ಬಾಬು ಬೈಕ್ ಸ್ರಾವ ಸಿಕ್ಕು ಬೀಡ್ಸೆ ಮೇಘರ ಸಿಂಹ ಬೀಡ್ಸು ಏಕ ಸಮಯ ಹೋದ್ರೆ ಬದಾನೆ ಅಪಶಬ್ದ ಬೋಲ್ತಾನೆ ಬದಾನೆ ನಿಂದಾ ಕೊಡ್ತಾನೆ ಬದಾನೆ ಟೈಮ್ ಪಾಸ್ ಕೊಡ್ತಾನೆ ಎವತಿ ಬಹು ಕಷ್ಟೋತ್ಸವ આજે એવી જગ્યા પર ઉભા છે એવી જગ્યા પર પ્રતિષ્ઠાને પામ્યા છે સંઘ કે જે આ પદમાં તો તમે બરાબર જમશે કોઈ બાકી બેલેન્સ કરી જાણે સંઘ આ વ્યક્તિ પાસે આટલું જ વાત કરવાની આ વ્યક્તિ આટલું જ કામનું છે આ વ્યક્તિને આ ફેસિલિટી આપવાની અને આ રીતે સાચવવાનું આ રીતે કામનો છે અને આ રીતે જ કરવાનું જે આજે પ્રોગ્રામ પતે આવતીકાલે હિસાબ બોર્ડ પર લખે નીચે લખે 10-11 પેઢીમાં આવીને આ હિસાબના ચોપડા વ્યાજ આપીને જોઈ જવા લિખિત બસ અને ઓપન બ્લેકબોર્ડ પર લખો બ્લેકબોર્ડ પર ચલો 8 રૂપિયા જમાવવામાં 8 રૂપિયા બેડના 8 રૂપિયા આના 8 રૂપિયા મંડપના 8 રૂપિયા પૂરા આ જમવાનો ઉધાર હિસાબ કરીએ કોણ જોવા મને આવે તો ચોપડો તૈયાર જ પડ્યો હોય ના જ ના પાડે ત્યાં તૈયાર થઈ આવી અને આ વર્ચસ્વ એને હૃદયમાં નામ મેળવ્યું છે આજે એક દિવસ એના જ વિરોધમાં બોલનારો આખો સંઘ હતો આજનો દિવસ એ પદ પર એ માના જેવું કામ કોઈ ના કરી જાય એમ બોલનારો થઈ ગયો 30 વર્ષમાંથી 15-17 વર્ષ એને બહુ બધું સહન કર્યું છે ઘણા કષ્ટો સહન કર્યા છે પણ આજે લેવલ સુધી પોતે પહોંચ્યા છે માટે આ લેવલની ભૂમિકા ત્યાં કામ કરે છે આ લેવલની ભૂમિકા પર પોતે પહોંચ્યા માટે આ લેવલ ત્યાં આગળ કામ કરી જાણે છે ધ્યાન રાખો સંઘ શાસન ચલાવવા માટે ખાલી ધાર્મિક અભ્યાસ કામ નથી કરતો ધર્મનો અભ્યાસ તો કામ કરે સાથે સાથે કુશળતા જોઈએ કાર્ય કરવાની કર્મઠતા જોઈએ ઓળખાણો જોઈએ રમત બી આવડવી જોઈએ આવડત પણ બરાબર હોવી જોઈએ કોને કઈ રીતે વાત કરવી ક્યાં કેટલી વાત કરવી કેટલી મર્યાદા એ બધા વિવેક ઔચિત્ય યોગો પણ બરાબર આવડતા હોય ત્યારે એક સત્તા પર એ કાર્યની કુશળતા પ્રગટ થાય છે આરાધના કરનાર આરાધના કરે આરાધક ભાવ જુદો છે વ્યવસ્થાપક ભાવ જુદો છે સંગમ ભાવ જુદો છે એ બુદ્ધિ પ્રતિભા પર નક્કી થયેલો છે માટે શ્રાવક બુદ્ધિ પ્રતિભાથી યુક્ત એ બુદ્ધિ પ્રતિભાથી કામ એક ગામની અંદર એક છોકરો યુવાન તરીકે સૈનિકમાં કામ કરતો હતો અને બધા યુદ્ધમાં કારગીલના યુદ્ધની અંદર એ યુવાન એટલે પુસ્તે મિલિટરી ઓફ થઈ ગયો સંઘે સમાજ લેવલ પર એટલે બધા ગામના લોકોને બોલાવી એક સુંદર રીતે એની જે શહીદ થઈ ગયા હોય એટલે એના રૂપે એક મિલન સંઘના આજ્ઞામાં થઈ ગયું કેટલાક લોકો કે આપણે આપણે એવું થોડી કરવાનું આપણે તો સામાયિક પ્રતિક્રમ બધું કરવાનું જો વાત સાચી છે સામાયિક ટાઈમે સામાયિક કરવું પડે પ્રતિક્રમ પ્રતિક્રમ કરવું પડે પણ નાનું ગામ હોય ને એમાં કોઈ નાનો પણ વ્યક્તિ પણ સરસ કર્તવ્ય કરે ને તેની પણ ઉમરી શોભા કારણ કે એક દિવસ હતું કે ગામમાં જયારે દીક્ષા થાય ને તો બધા જ સમાજવાળા એનું બહુમાન કરવા માંડ્યા બધા જ સમાજ પછી મુસ્લિમ સમાજ બી બહુમાન કરવા માંડ્યા એ લોકો બી સાલ ઓડાડે બધું કરે જો ગામની અંદર એકતા ચાલતી હોય ને તો ગામમાં કોઈ બી પ્રસંગ હોય ત્યારે બધી એકતામાં જોડાવું પડે આ વિવેક અને ઔચિત્ય એ ન આવડે તો આપણે બધાથી અળખામ ના થાય ધર્મ બે રીતે સમજવાનો છે આપણો ચુસ્ત ધર્મ બી સમજવાનો છે ને આપણો ઔચિત્યવાળો ધર્મ પણ સમજવાનો જ્યારે કોઈ સાથે કઈ લેવા દેવા નથી ત્યારે ચુસ્ત ધર્મની વાત ઉપવાસના બાંધછોડ ન જ હોય ફરાળી ઉપવાસ આપણામાં ન જ હોય છઠ આપણા કડક જ હોય વર્ષી તો આવા જ હોય જે આપણી વ્યક્તિગત આરાધના આપણું કડક જ હોય પણ જયારે જે જગ્યા પર લોક સાથે રહીને લોક વ્યવહાર ને લોક પ્રતિમાં રહીને જયારે કામ કરવાનો હોય ત્યારે ઔચિત્ય યોગથી ત્યારે બધા લોકોમાં આપણે સાલમન પૂર્વક જોડાવવું અને એ સાલમન પૂર્વક જો આપણે ન જોડાઈએ તો ચોક્કસ આપણી પ્રતિભા કાચી આપણે ખોટા જ થઈએ માટે બુદ્ધિ પ્રતિભાના યુનિત થઈ શ્રાવક પોતાના કર્તવ્યને આગળ વધે વસ્તુ વાત દેશની બુદ્ધિ પ્રતિભાની વાત કરી ગામે ગામમાં પ્રભુના શાસ્ત્રની સ્થાપના કરવા માટે એ લોકો નીકળ્યા હતા કેવી બુદ્ધિ પ્રતિભા છે એક ગામમાં ખારું પાણી જ્યાં સુધી મીઠું પાણી ના આવે ત્યાં સુધી દેરાસર નિર્માણ કરી શકાય નહીં વિશ્વાસ હતો પ્રભુના શાસનનું કામ કરવા માટે જે જગ્યા પર ખારું પડશું પાણી મીઠું આવશે આખા ગામમાં ખારું રાજાને ભેટા કર્યા રજા માંગી કે એક જગ્યામાં દેરાસર બંધ છે રાજાની માંગ આ જગ્યા તારી જાય દેરાસરના કામ ચાલુ થયા ખાડા ખોદવાના ચાલુ થયા એમાં અચાનક રાજાને ખબર પડી ગઈ કે આમાં એવું હોય છે કે મીઠું પાણી નીકળે તો નિર્માણ થાય એના વિના નિર્માણ ન થાય એટલે વસ્તુ એટલે કીધું જો ભાઈ પાણી નીકળે તો પહેલા પાણી હું ચાખીશ અને મીઠું પાણી નીકળશે તો જગ્યા મારી પાસે મારું ગામ ખારું પાણી પીએ તું મીઠા પાણી દાબી દે બધું નહીં મળે એ પણ હાથ પાડે હા પછી બીજા પ્રભુના શાસનનું કામ કરું છું તો મારે બી શાસ્ત્ર પ્રમાણે મીઠું પાણી જોઈએ મને પૂર્ણ રૂપથી શ્રદ્ધાથી વિશ્વાસ છે કે પાણી મીઠું જ આવશે પણ દેરાસર નહીં બને નહીં ચાલે દેરાસર તો બનાવતું એવા ગુપ્તચર વ્યક્તિઓ એવી હોશિયારી ગામને બધું કે ન કરે શ્રાવક શ્રાવક ગંભીર હોય
અહીંયાની વાત ક્યાં કરે ત્યાં બધું ઓપન છોકડા કરી ન ચાલે, એટલે પોતાના બુદ્ધિમાં એને સેટ રાખ્યું, કોઈને ખબર જ ન પડે એવી બુદ્ધિ પ્રત્યે એની મીઠાણા ને વેપારી પૂછ્યું કે કેટલા મીઠું તારી પાસે તૈયાર થયું, સાહેબ બોલો ને કેટલું જોઈએ, તો કે 100 ગુની મીઠું જોઈએ, આ ગામમાં આ જગ્યા પર તું ઉગી ગયા, પૂછવાનું નહીં કેમ ચાલુ થઈ સાહેબ, હજુ તો ખાડા ખોદાય પાણી નીકળે ક્યારે, 100 કિલો મીઠું ગુણીઓ લઈને તૈયાર રાખી, 100 ગુણી ગુપ્તચર ને કહી દીધું કે ધ્યાન રાખજો પાણી નીકળવાનો જયારે સમય જયારે પહેલો મને બોલાવો, દિવસ કરતા રાતના કામ વધારે પણ પાણી નીકળવાનો ટાઈમ લગભગ રાતનો રહેવો જોઈએ, માણસોને પૂછતું દિવસે કરતા રાત્રે કામ વધારે કરો, દિવસે ગરમી લાગે શ્રમ મળે, રાત્રે થોડું શાંતિ ઝડપમાં કામ, પાણી નીકળવાનો સમય નજીક થયો, ગુપ્તજને ખબર પડી કે પાણીની વાટી તૈયાર થઈ ગઈ છે, પાણી આજકાલ નીકળશે, વસ્તુપાલે મેસેજ આપી દે પાણી નીકળવાની તૈયારીમાં છે, વસ્તુપાલે જેવા મેસેજ સાંભળ્યા છે વસ્તુપાલ ત્યાં છાવણીમાં આવી ગયા, જે રાતના પાણી નીકળ્યું રાતના ને રાતને પાણી દિવેલા પછી પાણી મીઠું સકરડું પાણી 100 ગુણી મીઠું નાખે મીઠું નાખે, રાજા સવારે રાજન મીઠું પાણી નીકળ્યું છે, ખમડ્યા કુશાગ્ર બુદ્ધિ હોય કુશળ બુદ્ધિ હોય શ્રાવક ધીર અને ગંભીર હોય બધી વાત બધી કે ના કરવાની હોય, અડધી વાત શ્રાવિકાને બધી વાત કરવા નાખો છો, દીકરાઓને બધી વાત કરવા જોઈએ, ધીર અને ગંભીરતાથી કામ લેવાનું શાસન, શ્રાવક સજો ધીર ગંભીર નહીં બને સાધુ સંસ્થાને શ્રાવ પર વિશ્વાસ નહીં રહે, આ સાધુ સંસ્થાને શ્રાવ પર વિશ્વાસ નહીં રહે તો કમસે કમ શાસનને મોટું જે નુકસાન થશે એ નુકસાનની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ, હું તમને એટલું કહું તમારામાં એટલી ગંભીરતા કરી કે સાધુવાન તમારા ઘરે ગોચરી બોલીને ગયા હોય તો તમે લોકોની સામે બોલબોલ ના કરો, તમને સાધુ લાભ સારો મળે, આટલી બી તમારી હિંમત કરી બોલવાની કે તમે આવું નહીં બોલો, આટલી હિંમત કરી કેમ જવાબ નથી આવતો ન સમજણ પડી, તમને મહાત્માનો લાભ મળ્યો જે બી કઈ નાનો મોટો લાભ મળ્યો, ચારણ રોજ લાભ મળ્યો, નાનો મોટો લાભ મળ્યો, સાપડા કુલથી લાભ મળ્યો, તમારા ઘરે દવા દારૂનો લાભ મળ્યો, ઔષધિ પાનનો લાભ મળ્યો, અનુપાનનો લાભ મળ્યો, જે પણ કઈ નાનો મોટો લાભ તમે મળ્યો તમારામાં એટલી તાકાત ખરી કે તમે કોઈને પણ તમારા સગાવાના વિદ્વાન વડીલ મોટા નાના કોઈને પણ તમે ના બોલો કે મને લાભ માટે તમારી ગંભીરતા કેટલા કરી, દુઃખ છે શ્રાવક રહ્યો અમારે આગળ બોલે સાહેબ લાભ સારો મળ્યો, મારા મિત્ર એ છે ને ભરતસિંહ મંગાવી માતાનું રામ માટે અને માતાનું રામ બહુ સરસ રામ મળ્યું, કોની સામે બોલો પારસરામ રામે, એટલે અમારે જોઈએ તો શું થાય, ઓ એટલે સાચી ખારી સિંહ બાપ લીધો હરે પાત્રા, આમાં કઈ ગંભીરતા ના રહે, આ છોકરા ઓપન થાય આમાં સાધુ ભક્તિનું બહુમાન ના રહે, આપણા થકી શાસ્ત્રને નુકસાન થાય, એટલે સૌથી મોટું નુકસાન સારામાં સારું ભક્તિથી વરાવનારા સાધુ સાધુની ભક્તિ કરનારા જેના ઘરે મહાત્મા વિશ્વાસથી જાય, જેના ઘરે કઈ લેવું કરવું હોય નાનું મોટું કઈ વાપરવું કરવું હોય શરીરની પ્રતિકૂળતા પ્રમાણે એના ઘરથી કઈ ભક્તિથી હોરી હોય એ જ શ્રાવકે સાધુ સંતાને સૌથી મોટી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે, એ જ શ્રાવક સાધુ ભલે સરળતાથી પોતાશે આ લોકોનો આશય પણ એવું ન હોય, એ લોકો એમ કેવા માંગતા હોય ભક્તિથી કે અમને લાભ મળ્યો, એ લોકો અરે પણ લાભ ન બોલાય, ધીર અને ગંભીરતાથી ચાલવું જોઈએ, ધીર અને ગંભીરતાથી ચાલુ સમજાય, ધીર અને ગંભીરતા એટલો વિશ્વાસ, અમે મહેસાણા પાસામાં અભ્યાસ કરતા બુદ્ધિથી તો અમે બધા વિચિત્ર હતા એટલે અમે બધા તમે ચૂપચાપ બધું શાંતિથી ચલાવતા અને ખાવને બહુ ધ્યાન રાખતા, ત્યાં તો આચાર સંપર્ક કે અમને ખબર હતી કે મહેસાણાથી ક્રોસ ચેકિંગ થાય પકડાઈ જશું, છોડો ના ન ચાલે અમને ના પાડી છે રાફ ના ન ચાલે, એ પણ તમે કઈ અમને તો નાના દીકરા જેવા લાગે, એટલે હવે બધી દરેકને માવોની ભાવે કઈ વાપરતા જ નથી, કઈ વાપર બધું ભલે વાપરો તમને ચાલશે, અમે લોકો ફૂટી ગયા ને કાલે મારા ગુરુજીને જાણ કરી દો ત્યાં હું છોડી દે સોપારી જોઈશ, તો બધા થઈ ગયા છો, હું પણ કહેતો તમે લોકો અહીંયા મને ખવડાવો અને પછી મહેસાણામાં પૂછો ને બધું મેં બોલાવ છું સાચું સાચું આ ખાધું તે ખાધું તું માટે નથી વાપરો તો બિંદાસ બોલતો હતો, કારણ કે મારે વખતે ભણતી વખતે મારી સાથે સંજય કરી વિદ્યાર્થી ભણતો હતો, મારી બાજુના ગામમાં ગયો હશે અને એને ખેડું વાપર્યું હશે અને એ ખેડું હવે ખેડું પોલ્યુશન વાપર્યું ન વપરાય છતાં એને વાપર્યું છે, ખેડું વાપર્યું પણ એને શરીર માટે વાપર્યું કે સ્વાદ માટે વાપર્યું કે નાની ઉંમર હતી એને વાપર્યું, ઇસ્યુ તો ના બનાવે ને, મહેસાણામાં એ ઇસ્યુ અડધો કલાક ચાલેલો મારી સામે યાદ છે, ઇસ્યુ સંસ્થાના નિયમમાં ફ્રૂટ ખાવાની મનાઈ છે તો તમે ત્યાં કેમ વાપર્યો, હવે આનો મુદ્દો ક્યાં આવ્યો, ફરિયાદ કોને કરી, કોઈ લોકોએ કરી ત્યાં મને ફરિયાદ નથી કરતો, ચાલો આપણે ખાલી એ કે જાણકારી આપી પણ
સી જાણકારી ક્યારેક ભારે થઈ જાય, તમને ખબર નથી. વર્ષો ના દિવસ અમે કેવી રીતે કાઢે છે અમારું મન જાણ. તમે મને જોવો, તમને કેવું આવો આચાર સત્મનો તો કેવું આમ ભારત દીક્ષા થઈ જશે એવું લાગે તમને. હા ના ચાલે, ચાર દ્રવ્ય ચાલે, બે દ્રવ્ય ચાલે, મગ બી નહીં ચાલે, ફણગાળું બી નહીં ચાલે, એવું આમ આચાર બતાવતો. કારણ કે ખબર પડવી જોઈએ કે હું આમ ચુસ્તો હતો. એ એટલીસ્ટ મને આજે તમે એટલું તો કરી આપજો બુદ્ધિ પ્રતિભામાં, કે મહાત્માની ભક્તિ કર્યાથી તમારે પારસને પણ નહીં કહેવાનું, તમે કર્યું તમારા શ્રાવકને પણ તમારે નહીં કહેવાનું, કોઈને નહીં કહેવાનું, સગા સંબંધી ખોટું કોઈને પણ નહીં કહેવાનું. આ મહાત્મા આપણા જૈન શાસનની એફેસ છે, એને સાચવવાની, એને નિભાવવાની, એને ધ્યાન રાખવાની, એને દીકરાની જેમ સાચવવાની જવાબદારી આપણા શિર માથે છે. અને આપણે આવી રીતે ગંભીર બનીને સાધુની ભક્તિ કરશું ને તો સાધુ સંસ્થાને અંદર એક વિશ્વાસ છે કે કોઈ શ્રાવક તો આપણા છે. અને તમારા મનના પરિણામ બી સ્થિર રહેશે તો આ વિશ્વાસથી તમે સાધુની ભક્તિ સરસ કરી શકશો. બાકી સાધુને તમારા પર વિશ્વાસ નહીં આવે. સમજે? આજે જે પ્રશ્ન હતો, મહાત્માની દવા જોઈતી હતી, દવા કયા સ્થાપ પાસે લાવીને આપી, પ્રશ્ન હતો. એક્સપાયર જેવી દવાથી તમારી મને પૂછવાનું કઈ દવા 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 સાધુ મારા પ્રતિસાદથી મને આપી. જો હું તમને કહું છું ઇમ્પોર્ટન્ટ એવું તમને કેવા શું માગું છું, આ વિશ્વાસ જેમને મારા પર મૂક્યો, એ વિશ્વાસ જે મારા પર મૂકી શકાય એ જ વિશ્વાસ ત્યારે તમારા પર લોકો મૂકતા થવા કે આ ગંભીર છે, આ કોઈને નહીં કહે. અરે કેમ સાધુને ન ચાચર, આપણે દીક્ષા લઈને મોક્ષમાં જવું છે? પ્રતિકૂળતા અનુકૂળતા સંજોગ તમે સમજો છો? થાકીને આવ્યો ઘરે મારો દીકરો પણ કદાચ દૂધ પડી માંગે તો તમે આપી શકો છો? શ્રમ અને ગરીબ અને ગરમીને પ્રતિ પછી પ્રથા અત્યારે શું છે તમે જાણો છો ને? નાની બે વસ્તુ બનાવી કરી ભક્તિ કરી અનુકૂળતા પ્રતિકૂળતામાં તમે સહાયરૂપ થયા. તમારી ભક્તિમાં કોઈ કચાશ નથી, તમારી મોટી કચાશ તમારી જસ્ટ એક વાત કરું છું, તમે નામ પર લઈને કેમ નથી કરતો, ભાઈ જસ્ટ વાત કરું છું. એ બધી ભૂમિકામાં મુખ્ય કંઈ પણ હોય તો આપણી પોતાની ગંભીરતાનો અભાવ છે. એટલીસ્ટ હાથીએ નક્કી કરી નાખજો કે નહીં આજ પછી ભક્તિ કરવાની, પણ કોઈને કહેવાનું જગત જાણીને કોઈ એમ કહેવાય કે કેવી સારી તમે ભક્તિ કરો છો, તો કારણ પ્રભુની કૃપા છે અને ગુરુ લાભ આપે જ માટે ત્યાં જ બાકી તમારે આવું ક્યાં લાભ. આપણું આચરણ જોઈને 10 માણસ તૈયાર થવા જોઈએ, લોકો શીખવા જોઈએ કે આવી ભક્તિ કરવી જોઈએ. ક્યારે પણ જિંદગીમાં નહીં બોલતા, ક્યારે પણ નહીં બોલતા. અહીંયા વસ્તુ લઈને તમે આવ્યા, સમજો કે બપોરે સાંજે ચા મંગાવી કે જ્યુસ મંગાવ્યો, તમે અહીંયા લઈને આવ્યા મારા જો મારા જોઈએ કેમ દીપનભાઈ ઉપર સાંજે બોલાવે છે, આટલું જ બોલવાનું. ગોરા માટે લાવ્યો છે, ચીકુનો જ્યુસ છે, બોલતા પારસાને પણ નહીં બોલતા. સમજાય ગયું? એટલે બીજાને બોલવાની વાત આવતી જ ભક્તિ કરવા માટે આવ્યા છે. ભક્તિ કરવાની તમને જે કીધું છે ગુરુ એટલું તમારે કરવાનું, ખ્યાલ આવ્યો? એ પ્રમાણે આગળ વધ્યું. ચેતનભાઈનું આજે 24 વર્ષ પૂરા થયા છે, એનિવર્સરી છે, પ્રસંગ આવ્યા છે. આપણે તો 24 તીર્થંકર પરમાત્માની ભક્તિ સ્વરૂપ 24 વર્ષ તમે પૂરા થયા. 25મા વર્ષની અંદરના પ્રવેશ, બરાબર લગ્ન જીવન 4 પૈડા મારું છે, દાનશીલ તપ અને ભાવ 4 ધર્મથી ચાલે છે આ લગ્ન જીવન. 24 વર્ષની કાર્યવાહીતા પૂરી કરી લગ્ન જીવનની અંદર નેમ રાજુનો દ્રષ્ટાંત હંમેશા સામે રાખવાનો. નેમ અને રાજુરમાં રાજુર જેવું જીવન અને નેમના પરમાત્મા જેવું જીવન આપણા જીવનમાં આવે, એ બંનેની પરસ્પર જે પ્રીતિ હતી એ પ્રીતિ ધર્મથી બંધાયેલી હતી અને ભવભવ સુધી આગળ ચાલી, એ જ પ્રીતિ અને પ્રતિથી આગળ ચાલી. પ્રભુ નેમનું જે સામ્રાજ્ય અને રાજુના જે ગુણ્યવતા ગુણ હતા એ ગુણો આપણામાં પ્રગટ થાય અને એવું જીવન બનાવજો, એ જ મુખ્યતા ધ્યાનમાં રાખીને ચાલજો. સંસારનો સ્વરૂપ છે, સંસારના એંગલથી ચાલે, પણ જ્ઞાનીઓ સંસારમાં બી બહુ સ્વરૂપતાથી પોતે ચાલતા હોય. તમે બી આ સંસારમાં એવું સ્વરૂપ ઉદકતા રહેજો કે તમારા જીવનનું આલંબન લઈ 4 જણા પોતાના જીવનને બદલવા માટે તૈયાર થાય. જીવન એવું બનાવજો, પરસ્પર પ્રીતિરૂપ જીવન બનવું જોઈએ, રાગરૂપ બનવું ન જોઈએ, પરસ્પર સ્નેહભાવરૂપ બનવું જોઈએ, પરંતુ દ્વેષ ભાવાત્મક ન બનવું જોઈએ, પરસ્પર ચિંતનાત્મક બનવું જોઈએ પણ ચિંતાજનક બનવું ન જોઈએ, અને પરસ્પર લાગણીશીલ બનવું જોઈએ પણ મોહરૂપ બનવું ન જોઈએ. આવી રીતે તમારા જીવનનો રથ દરેક સંદર્ભમાં પ્રયાણ કરો. ક્યારેય પણ નહીં, કોઈ પણ વ્યક્તિ સામે નહીં બોલવાનું, ગંભીર બનજો. સમજાય ગયું? કેમ સાધુ સ્વાદી સાધકનો બી લાભ મળતો હોય, કોઈ પણ પ્રકારનો લાભ મળતો હોય, ક્યારે પણ બોલીને પુણ્ય રાખ નહીં કરતા અને આ બધી વસ્તુનું તમે ધારણા વેચકાય રહી શકો છો.
કોઈ પૂછે ઘરના કે રીતે કઈ શું પૂછે એટલે આપણે એ બાર કહેવાને આવતા હોય કે આ માર્ચમાં પધારેલા ને બોલાવ્યું કઈ કઈ તો કેવાનું કે સરસ એમના આશીર્વાદથી આપણને લાભ મળ્યો એમ કહી શકાય છે તેમની કૃપાથી આપણને લાભ મળ્યો બીજું કઈ વિશેષ નથી કહેવાનું આ વરાય પણ તે વરાય પણ ઓલું લીધું તો તે લીધું તો ઓલું માંગ્યું તો તે માંગ્યું તો બધું નહીં મળ્યું આવી ગયા બહુ શોર્ટ એન્ડ સ્વીટ બહુ ચર્ચા નહીં કરો રિયલ અને રોયલ સભા જો આવ્યો અને આચાર આવ્યો તો જીત્યા બાકી જે લોકો આચાર માં ગયા એ લોકો રોયલ સભાવાળાના ભયના જે રોયલ સભાવાળા ભયના એ લોકો આચાર માં બંને નુકસાન કર્યું આ બંને ભૂમિકાથી જયારે તમે સરસ થાવ ત્યારે તમે દીપ્યો છો હા આવતા બુધવારે હું અમદાવાદ કરજણ છું ત્યાં આગળ કન્યા શિબિર છે 250 છોકરીઓની શિબિર છે